नमस्कार विद्यार्थी मित्रों, धोरण 3 विषय गणित। गणित में आपणे छे प्रकरण 7 समय वही जाय छे। तो विद्यार्थी मित्रों, आपणे साधे पोथीना प्रश्नों करीए छीए। आगळना वीडियो में आपणे साधे पोथीना छे 4 प्रश्न सुधी आपणे शीख्या हता। हवे प्रश्न 5 जोईए। हवे आपणे विद्यार्थी मित्रों जोईए प्रश्न 5। उदाहरण मुजब केलेंडरना महीनाओमांथी जादुई गणतरीओ करो। तो तमने अहीं छे नवेम्बर 2018 नुं केलेंडर आपवामां आवेलुं छे। तेना परथी तमने अहीं बाजूमां छे एक उदाहरण आपवामां आवेलुं छे जादुई गणतरीनुं। तो आ केलेंडर प्रमाणे तमारे छे नीचे जे डिसेम्बर 2018 नुं केलेंडर आपवामां आवेलुं छे तेमां आवी गणतरी करवानी छे। तो चलो आपणे पहला उदाहरण जोईए। तो जो विद्यार्थी मित्रों, अहीं उदाहरणमां छे ए तमने अहीं एक चोरस बॉक्स छे ए लेवामां आवेलुं छे। आ चोरस बॉक्समां छे कुल केटला अंक छे? तो के 9 अंक આપવામાં આવેલા છે, જે મેં તમને આ ક્લાસમાં પણ કરાવેલું હતું। તો જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં છે જો આ ઊભા 3 અંક, પછી આમ ત્રાંસા 3 અંક, અહીં આડા 3 અંક અને આ ત્રાંસા 3 અંક, બધા જ અંકોનો આપણે સરવાળો આવી રીતે કરીએ તો કેવો મળશે? આપણને સરખો મળે। તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એટલે કે પહેલા, તો કે 1, 9 અને 17, તો કે આ ત્રણેયનો સરવાળો કર્યો છે તો શું જવાબ મળે છે આપણને? 27। પછી 2, 9 અને 16, તો કે એનો સરવાળો આપણને મળે છે 27। તો પછી 3, 9 અને 15, તો એનો જવાબ પણ આપણને 27 મળે છે। અને 8, 9 અને 10, તો તેનો જવાબ પણ આપણને 27 મળે છે। તો આવી રીતે છે આપણે નીચે છે એ બે બોક્સ, એટલે કે બે બોક્સ બનાવીને તેની ગણતરી કરવાની છે। તો હવે જુઓ, તો અહીં મેં છે 1, 3, 4, 5, પછી 10, 11, 12, 17, 18 ને 19, તો કે આડા 3 અને ઊભા 3, એવી રીતે મેં અહીં છે આ એક બોક્સ છે એ પસંદ કરેલું છે। હવે છે એ આ બોક્સની છે એની ગણતરી અહીં સાઈડમાં છે આપણે દર્શાવેલી છે। તો જુઓ, હવે આપણે પહેલાં સૌપ્રથમ છે એ ત્રાંસું લેશું, તો કે 3 વત્તા 11 વત્તા 19, તો કે અહીં 3 વત્તા 11 વત્તા 19 તમે કરશો તો જવાબ શું મળશે? 33। પછી છે એ 4 વત્તા 11 વત્તા 18 કરશો એટલે જવાબ મળશે 33। તો પછી પાછળ તમારે 5 વત્તા 11 વત્તા 17 નો સરવાળો કરશો તો જવાબ મળશે 33। તો આવી રીતે તમારે છે ગણતરી દર્શાવવાની છે। તેમજ અહીં બીજું બોક્સ પણ લીધેલું છે, તો કે 6, 7, 8, 13, 14, 15, 20, 21, 22, આવી રીતે છે આ એક બોક્સ લેવામાં આવેલું છે। આ બોક્સમાં કુલ 9 અંકો આપેલા છે, તો તેને તમારે 9 અંકોનો છે આડો, ઊભો અને ત્રાંસો સરવાળો કરો તો આપણને કેટલો મળે છે? તો કે સરખો મળશે। અને તેનો જવાબ તો જોઈએ, તો કે ત્રાંસો પહેલાં કરીશું, તો કે 6 વત્તા 14 વત્તા 22, એટલે જવાબ શું મળે છે? 42। પછી 7 વત્તા 14 વત્તા 21, તો તેનો જવાબ મળશે 42। પછી તો કે 8 વત્તા 14 વત્તા 20, તો તેનો જવાબ પણ મળશે 42। 13 વત્તા 14 વત્તા 15, તો કે તેનો જવાબ પણ મળશે 42। જેમ આપણે છે એ જાદુઈ ગણતરી છે એ આ બોક્સની કરી, હવે તેવી જ રીતે તમારે જાદુઈ ગણતરી ઊભા સ્તંભની કરવાની છે। તો સૌપ્રથમ પહેલાં છે એ બે સ્તંભની તમારે ગણતરી કરવાની છે। તો મેં પહેલાં તો કે છે એ છેલ્લો સ્તંભ લીધેલો છે, એટલે કે એમાં તમારે 1, 8, 15, 22 અને 29, તો કે તમારે આ સંખ્યાનો તમે સરવાળો કરો તો તમારે સરવાળામાં છે શું થાય? તો કે વધારે વાર લાગે, એટલા માટે આ છે આપણે સરવાળો કરીએ છીએ તે સ્તંભમાં આપણે જોવાનું છે તો કે આ
स्तंभ में वच्चे अंक कयो आवे छे बाळको? तो के वच्चे अंक आवे छे 15। अने कुल केटला अंक आपवामां आवेला छे? तो के 1, 2, 3, 4 ने 5। तो विद्यार्थी मित्रों तमे जो अहींया वच्चेनो अंक आपेलो छे 15, तो के तमे 15 ने 1, 2, 3, 4 ने 5, तो के 5 वखत तमे लखशो तो जवाब शुं मळे? तो के 75 मळशे। तो तेवी ज रीते जो विद्यार्थी मित्रों आपणे टूंकी रीत जोईए, तो के टूंकी रीत कई आवशे? तो के अहीं वच्चेनी संख्या तमारे लेवानी छे अने एने केटला अंक साथे गुणवानी छे? 5 साथे गुणो एटले जवाब शुं मळे? 75 मळशे। पछी एवी ज रीते तमे अहीं जुओ तो के अहीं आपणे बीजो स्तंभ लईए तो તે શેમાં આપેલો છે? તો કે તે રવિવારના સ્થાનમાં આપેલો છે। તો કે તે છે એ 2, 9, 16, 23 અને 30। તો કે વિદ્યાર્થી મિત્રો આ જે કોષ્ટક આપવામાં આવેલું છે તેમાં વચ્ચે કઈ સંખ્યા આપવામાં આવેલી છે? તો કે 16। તો 16 ને તમે 5 સાથે એટલે કે 16 ને તમે 5 અહીંયા સંખ્યા આપેલી છે તે સંખ્યાના ગણતરી કરશો એટલે 16 પંચા કેટલા થશે? 80। તો આપણને જવાબ મળશે 80। તો કે તમારે છે આ ટૂંકમાં તમે અને ઝડપથી ગણતરી કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 6 જોઈએ। કેટલા વાગ્યા છે તે આપેલા ચોરસમાં લખો। હવે વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીં છે એક ઘડિયાળ આપવામાં આવેલી છે। આ ઘડિયાળમાં તમને કલાક કાંટો અને મિનિટ કાંટો તમને ખબર જ છે। તો કે આ જે નાનો કાંટો આપવામાં આવેલો છે તેને કલાક કાંટો કહેવાય અને મોટો કાંટો આપવામાં આવેલો છે કે લંબાઈમાં મોટો તેને શું કહેવાશે? મિનિટ કાંટો। હવે તમને અહીં છે ઘડિયાળની ફરતે મિનિટ પણ દર્શાવવામાં આવેલી છે। તો કે એકે પહોંચે એટલે 5, 2, 10, 3, 15, 4, 20, 5, 25, 36, 37, 38, 38, 39, 10, 55, 11, 55, 60 મિનિટ એટલે કે કુલ અહીંયા 60 મિનિટ થાય એટલે 1 કલાક થઈ જાય। હવે જો વિદ્યાર્થી મિત્રો તો હવે તમને કાંટા દર્શાવ્યા છે એટલે કે આપેલી ઘડિયાળ પરથી તમારે સમય લખવાનો છે। તો અહીં જુઓ તો વિદ્યાર્થી મિત્રો પહેલી ઘડિયાળમાં કલાક કાંટો ક્યાં આપેલો છે? તો કે 5 પર આપવામાં આવેલો છે અને મિનિટ કાંટો 2 પર આપવામાં આવેલો છે। તો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? તો કે 5 કલાક અને 10 મિનિટ। તો તમારે આવી રીતે છે એ લખવાનું છે। પછી જુઓ તો કે અહીં છે કલાક કાંટો ક્યાં આપવામાં આવેલો છે ઘડિયાળ પર? તો કે 1 પર છે અને મિનિટ કાંટો 3 પર આપેલો છે। તો મિનિટ કેટલી થશે? તો કે 15 મિનિટ થશે। તો આપણે શું લખીશું? 1 કલાક અને 15 મિનિટ। હવે વિદ્યાર્થી મિત્રો પછીની ઘડિયાળ જુઓ તો કે તમને અહીં કલાક કાંટો છે એ 12 પર આપવામાં આવેલો છે અને મિનિટ કાંટો 1 પર દર્શાવેલો છે એટલી છે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે બાળકો? તો કે 12 અને 5 મિનિટ। પછી આગળ જુઓ હવે તમારે છે એ બીજી ઘડિયાળો જે આપવામાં આવેલી છે તેની તમારે છે એ સમય જાતે લખવાનો રહેશે। હવે એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન 7 આપેલા સમય દર્શાવતા કાંટાઓ દોરો। એટલે કે તમને છે એ નીચે બોક્સમાં સમય આપવામાં આવેલો છે એ સમયને ધ્યાનમાં લઈને તમારે ઘડિયાળમાં કલાક કાંટો અને મિનિટ કાંટો બનાવવાનો છે એટલે કે દોરવાનો છે। તો જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પહેલી ઘડિયાળ જોઈએ તો કે પહેલી ઘડિયાળમાં છે એ 10 કલાક અને 10 મિનિટ આપવામાં આવેલા છે તો તેને તમારે ઘડિયાળમાં દર્શાવવાનું છે। તો જો હવે આપણે કલાક કાંટો ક્યાં દોરીશું? તો કે કલાક કાંટો 10 પર દોરીશું એટલે કેટલા વાગશે? તો કે 10। અને પછી હવે મિનિટ કાંટો છે એ તમને 10 મિનિટ આપવામાં આવેલી છે। જો બાળકો અહીંયા તમને 10 મિનિટ દર્શાવેલી છે એ 2 ઉપર આવશે તો કે તમારે છે એ કલાક મિનિટ કાંટો છે એ તમારે 2 પર દર્શાવવાનો છે। તો તમારે ઘડિયાળમાં આવી રીતે સમય દર્શાવવાનો છે। પછી જુઓ આગળ તો કે તમારે પછીની ઘડિયાળમાં 5 કલાક અને 20 મિનિટ। તો તમે કલાક કાંટો છે એ ક્યાં દોરશો? તો કે કલાક કાંટો છે એ 5 પર દોરશો અને કેટલા મિનિટ કીધા છે? તો કે 20 મિનિટ। તો તમે છે એ ઘડિયાળમાં
मिनिट काटो छे ए तमारे चार पर दौरवानो रहेशे एटले केटला थशे 20 मिनिट। 5 कलाक ने 20 मिनिट। हवे आपणे आगळनी घड़ियाळ जोईए तो के विद्यार्थी मित्रों अहीं तमने छे ए समय दर्शावेलो छे 6 कलाक अने 15 मिनिट। तो हवे जे तमे कलाक काटो छे तमारे 6 पर दौरवानो छे अने मिनिट काटो तमारे 3 पर बनावानो छे એટલે કે દોરવાનો છે। હવે તમને આવડી જ ગયું હશે કે કેવી રીતે તમારે છે એ સમય દર્શાવવાનો છે। તો હવે છે આપણે જોઈએ તો કે ઘડિયાળમાં 6 કલાક અને 30 મિનિટ તો કે તમારે છે એ 6 કલાક એટલે કલાક કાટો તમે 6 પર દર્શાવશો અને મિનિટ કેટલી કીધી છે 30 મિનિટ। તો જો બાળકો અહીંયા 6 એ પહોંચે કાટો મિનિટ કાટો એટલે 30 થાય એટલે આપણે મિનિટ કાટો પણ 6 જ પર દર્શાવીશું। હવે જો બાળકો આગળની જે બીજી ઘડિયાળ આપવામાં આવેલી છે તેમાં તમારે કલાક કાટો અને મિનિટ કાટો જાતે દર્શાવવાનો રહેશે। હવે આગળ જુઓ તો કે પ્રશ્ન નંબર 8 બબલીની દિનચર્યાની વિગત આપેલી છે ઘડિયાળનો સમય ચોરસમાં લખો। તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીં છે એ જુઓ તો કે પહેલા ક્રમે શું છે સવારે તે ઉઠે છે। તો હવે જુઓ બાળકો કલાક કાંટો 6 પર છે અને મિનિટ કાંટો 12 પર એટલે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો કે ઘડિયાળમાં 6 કલાક થઈ હશે। પછી જુઓ બાળકો તે નહાઈ ધોઈને તૈયાર થાય છે કેટલા વાગે તો કે કલાક કાંટો છે એ 7 પર આપેલો છે અને મિનિટ કાંટો 12 પર આપેલો છે એટલે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે 7 વાગ્યા હશે। હવે જુઓ ત્રીજી ઘડિયાળ તો કે એમાં છે સવારનો નાસ્તો ક્યારે કરે છે તો કે બાળકો જુઓ અહીં કલાક કાંટો 7 અને 8 વચ્ચે આપેલો છે એટલે કેટલી કલાક ગણાય તો કે 7 અને મિનિટ કાંટો 6 પર એટલે કેટલી મિનિટ ગણીશું આપણે તો કે તમે 1થી શરૂ કરો 6 એ પહોંચે એટલે કેટલી મિનિટ થાય 30 મિનિટ તો કે તેને આપણે દર્શાવીશું 7 કલાક અને 30 મિનિટ। હવે છે શાળાએ ક્યારે જાય છે તો કે શાળાએ તે છે એ 8 વાગે જાય છે। પછી તમે જુઓ તો કે શાળામાં ભણે તો કે કલાક કાંટો 11 ઉપર અને મિનિટ કાંટો 12 પર એટલે કેટલો સમય થશે 11 કલાક। હવે તમને આવડી જ ગયું છે તો કે કાંટા આપેલા છે તેના આધારે તમારે સમય દર્શાવવાનો છે। તો બાળકો તમારે છે એ પ્રશ્ન 8 સુધી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે।